स्टार्ट। वीजળીની પરિસ્થિતિ થોડી સુધરી છે। વધુ 2600 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે। વિદ્યુત યોજનાના અમલ માટે જરૂરી નાણાં ફાળવવામાં આવ્યા છે। લાંબા ગાળાની જરૂરિયાત માટે કેન્દ્ર સરકાર હસ્તક સુપર થર્મલ મથકો બાંધવામાં આવશે। રાજ્યના વિદ્યુત મંડળોની કામગીરી સુધારવામાં આવી રહી છે। રોજગાર મેળવતા લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ખેતી પછી બીજું સ્થાન હાથશાળ ઉદ્યોગનું છે। વણકરોને વાજબી કિંમતે જરૂરી માલ પૂરો પાડવામાં આવશે। હાથશાળ માટેના વિકાસ કમિશનરની નિમણૂક કરવામાં આવશે। વણકરોને અધિક રક્ષણ મળી રહે એટલા માટે હાથશાળના કાપડ માટે અનામત વ્યવસ્થા રાખવાની નીતિ સુધારવામાં આવી રહી છે। કાપડની મિલોમાં કંટ્રોલ ભાવનું કાપડ બનાવવાની યોજના સુધારવામાં આવી રહી છે, જેથી કરીને વધારે સારી જાતનું કાપડ ધોતિયા અને સાડી મળી શકશે અને શહેરોમાં તથા ગામડાઓમાં સંખ્યાબંધ સ્થાનોએથી તેનું વેચાણ થઈ શકશે। દેશને ભોગે શહેરી જમીનમાંથી અનેક લોકો ફાયદો મેળવી રહ્યા છે। જમીનની સટ્ટાખોરી અને શહેરી મિલકતના ભરાવાને કારણે અકસ્માત અસમાનતા વધી છે અને શહેરોનો ગમે તેમ વિકાસ થયો છે। ખાલી જમીનની માલિકી અને કબજા હકની ટોચમર્યાદા બાંધવા, વધારાની જમીન મેળવવા, નવા બંધાતા મકાનોનું પ્લિન્થ વિસ્તાર નિયંત્રિત કરવા તેમજ શહેરી જમીનના સામાજિકરણ કરવા માટેનો ધારો ઘડવામાં આવી રહ્યો છે। કરચોરી એ ગુનો છે, એ રીતે બચાવેલા કાળા નાણાંમાંથી આલિશાન બંગલાઓ બને છે। શહેરી આદિવાસી લોકોને તેઓને જમીનથી વંચિત રાખવામાં ન આવે તેની કાળજી રાખવામાં આવશે। ગ્રામ વિસ્તારોમાં મકાનો બાંધવાના કાર્યક્રમોને મોટા પાયા પર વિસ્તારવામાં આવશે, જે ભૂમિહીન મિલકતનું ઘણું ઓછું મૂલ્ય અંકાય છે તે મિલકતનું મૂલ્યાંકન કરવા માટે તાત્કાલિક ખાસ ટુકડીઓની રચના કરવામાં આવશે। ગુનેગારીને કડક સજા થશે, તત્કાલ ખટલો ચલાવવા વિશે પણ અમે વિચારીએ છીએ। દાણચોરી સામે ઝુંબેશ વેગીલી બનાવવામાં આવશે। અદાલતોમાંથી ટેકનિકલ મુદ્દાઓને કારણે તેઓને મુક્તિ મળી જતાં તે ઝુંબેશ થોડી મંદ પડી ગઈ હતી। કેટલાક કિસ્સાઓમાં તો તેઓને અગાઉથી જામીન મળ્યા હતા। દાણચોરોના પોતાના નામે અથવા બેનામી જે મિલકત હશે તે જપ્ત કરવામાં આવશે। લાયસન્સ આપવાના ધારાધોરણોને કારણે નવું મૂડીરોકાણ થવામાં થોડો વિલંબ થયો છે। આ ધારાધોરણોને સરળ બનાવવામાં આવશે, જે ઉદ્યોગોને આયાતની અથવા સરકારી મદદની જરૂર હોય તેઓને મૂડીરોકાણની મર્યાદા વધારવામાં આવશે। આથી સાથોસાથ મારે કહેવું જોઈએ કે જે લાયસન્સ અપાય છે તેનો દુરુપયોગ થાય છે, આયાત નિકાસના નિયમોના ભંગ બદલ થતી સજા પેટે માલસામાન જપ્ત થઈ શકશે, ઉદ્યોગોમાં અને ઉત્પાદન કાર્યક્રમમાં પ્રારંભિક કક્ષાએ કામદારોનો સહકાર મેળવવાની યોજનાઓ શરૂ કરવામાં આવશે। છેલ્લા થોડા મહિનાઓમાં રેલવે મારફત અનાજ, કોલસો, પોલાદ અને સિમેન્ટની હેરફેર કરવાનું કાર્ય સુધરી રહ્યું છે। સ્ટોપ।